हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आजनो लेक्चर शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों झड़पथी पोतपोतानी हाजरी पूरी लेशे। चलो विद्यार्थी मित्रों झड़पथी पोतपोतानी हाजरी पूरी लेशे। ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ હાજરી પૂરી લીધી હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. તો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 3 એમનું રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી વિશે અભ્યાસ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર શરૂ કર્યા પહેલા આજ યુનિટ વિશે એટલે કે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી વિશે જે આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ તેમને ફરી પાછું એક વખત રિમાઇન્ડ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સાથે લગભગ તમને બધાને પણ ખ્યાલ જ હશે કે ગયા લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો. આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો, આ જંગલો આજે પ્રદેશના લોકો માટે કેવી રીતે ઉપયોગી હતા અને પછી એ જંગલોનો કેવી રીતે નાશ કરવામાં આવ્યો. તો આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર જોયું હતું બરાબર કે જ્યારે દર વર્ષે ચોમાસા દરમિયાન જે વરસાદ પડે છે, આ ઋતુગત જે સિઝનેબલ વરસાદ છે, એ વરસાદનો પ્રવાહ એ પર્વતીય વિસ્તારનો જે પર્વતના ઢોળાવ છે એ ઢોળાવને શું કરે છે, ધોવી નાખે છે. તેમને ધોતો આ વૃક્ષો કે આ જંગલો અટકાવે છે. સમજાણું કહેવાનું હોય કે જે વરસાદ પડે છે ટૂંકમાં એ પાણીની ગતિ એ પર્વતના ઢોળાવ ઉપર પડે છે, તો જેમના કારણે પાણીના ગતિને કારણે એ પર્વતના ઢોળાવો ધોવાતા જતા જાય છે. તો આ વૃક્ષો એ પાણીની જે ગતિને અટકાવે છે, ધીમી પાડે છે કે જમીનને જકડી રાખે છે. તો એ કારણે આ જંગલો છે ને, એ જંગલો કે પર્વતના ઢોળાવને જોતો અટકાવે છે. આ એમનો મુખ્ય આપણે ઉપયોગ ગયા લેક્ચરની અંદર જોયો હતો. ત્યાર પછી આ એક શું કરે છે, એક ઝરણું બનાવે છે, ઝરણું સર્જે છે. અને એ ઝરણું કે જે વહેતા સતત વહેતું રહે છે, અને એ ઝરણું કે જે તેમના એક લોકો માટે, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો અને તેમના પ્રાણીઓ માટે ઉનાળાના મહિનાઓ દરમિયાન ખૂબ જ ઉપયોગી અને મહત્વનું છે. એ પણ આપણે જોયું કે હિમાલયના પ્રદેશો કે જંગલોની આસપાસ રહેતા જે લોકો છે, એ લોકો માટે આ જે ઝરણામાંથી પાણી વહે છે એ ઉનાળાના મહિનાઓ દરમિયાન એ લોકો અને લોકોના પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમ છતાં પણ વર્ષોથી ગયે આ જંગલો જે છે એ જંગલોના સમૃદ્ધ સ્ત્રોતોને નાશ કરવામાં આવે છે, આ જંગલોને કાપી નાખવામાં આવે છે. શેના માટે? તો એનું ઉદાહરણ આપ્યું કે જે આપણે જોયું હતું ઘણી બાબતે એ આર્થિક વિકાસ માટે પણ એમનો નાશ થાય છે, ઘણી બાબતે એ સામાજિક રાષ્ટ્રીય વિકાસ માટે પણ ઉપયોગ થાય છે. પણ જેના માટે ઉપયોગ થતો હોય અને નાશ થતો હોય પણ એ કે સામાન્ય લોકોની જરૂરિયાત માટે તો એ નુકસાનકારક છે. તો એટલે કે છે કે આપણને ઉદાહરણ આપ્યું કે મેદાની પ્રદેશની અંદર એમને શું કરવું હતું, રેલવેની એક ઝાળ લંબાવી હતી. તો રેલવેની ઝાળ લંબાવવા માટે એમને લાકડાની જરૂર પડે. તો
આ લાકડું એ ગઢવાલ ટેરી ગઢવાલના જંગલમાંથી પૂરું પાડવામાં આવતું. તો ટેરી ગઢવાલના જંગલમાંથી પૂરું પાડવામાં આવતું હોય તો અહીંયાના વૃક્ષોને કાપવા પડતા. સમજાણું કહેવાનો અર્થ, તો મેદાની પ્રદેશોમાં રેલવેની ઢાળને નેટવર્કને લંબાવવા માટે ટેરી ગઢવાલ જંગલમાંથી લાકડું કાપી અને પૂરું પાડવામાં આવતું. એક આ રીતે. અને બીજું એક ઉદાહરણ આપ્યું કે મસૂરીની અંદર જે યુરોપિયન લોકો હતા, આ યુરોપિયન લોકો એ બટાકા જેવા નવા ખાદ્ય ચીજ વસ્તુઓની ખેતી કરવા ઈચ્છતા હતા. તો એ ખેતી કરવા ઈચ્છતા હતા, ત્યાં ખેતી લાયક જમીન નહોતી. તો ખેતી લાયક જમીન બનાવવા માટે ત્યાં વૃક્ષો એને કાપવા પડે. તો આ ખેતી લાયક જમીનો બનાવવા માટે તેમણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જે ઓક વૃક્ષો ધરાવતું જંગલ છે એ જંગલને શું કરી નાખ્યું, નાશ કરી નાખ્યું, એ જંગલને કાપી. તો આવી રીતે અહીંયા સ્પષ્ટપણે એવી પરિસ્થિતિ સર્જાય કે એક તરફ રાજ્યની આર્થિક બાબતની જરૂરી, એક તરફ રાજ્યને આર્થિક બાબત માટે પૈસાની જરૂરિયાત, અને બીજી તરફ એ લોકોની સામાજિક, ગામના લોકોની સામાજિક એ જરૂરિયાત કે સામાન્ય જરૂરિયાત, આ બંને જરૂરિયાતની વચ્ચે સંપૂર્ણપણે સ્પષ્ટપણે વિસંગતતા સર્જાઈ હતી. તો અહીં સુધીનો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા. તો હવે અહીંથી જ આજના લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન ટેક્સ્ટબુકની અંદર આપણે તેમની ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરતા જઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, પેજ નંબર 27 ઉપર પેલા જ પેરેગ્રાફની અંદર વચ્ચેના ભાગમાં ઇન 1930 ધ પીપલ ઓફ ટેરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ ટુ ઓબટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, પેલા આપણે એક એક શબ્દનું ટ્રાન્સલેશન કરી લઈએ. શું કહે છે કે ઇન 1930 એટલે કે 1930માં ધ પીપલ ઓફ ટેરી ગઢવાલ એટલે આ ટેરી ગઢવાલના લોકોએ બિગડ એટલે શરૂ કરી હતી અ નોન કોઓપરેશન એટલે અસહકારની મુવમેન્ટ એટલે ચળવળ. એમનું નામ શું હતું, સત્યાગ્રહ. જાણો કહેવાનું હોય કે 1930માં ટેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ શરૂ કરી હતી. બરાબર. ફોર્મ ઓફ પીસફુલ એટલે શાંતિપૂર્ણ, રેસિસ્ટન્સ એટલે વિરોધ, ટુ ઓબટેન એટલે મેળવવા, જસ્ટિસ એટલે ન્યાય, ઇન ઓપોઝિશન એટલે ની વિરુદ્ધમાં, ટુ ધ ઓપ્રેસિવ એટલે કઠોળ મજબૂત, ફોરેસ્ટ લો એટલે જંગલોના નિયમની વિરુદ્ધ. તો કઠોળ જંગલોના નિયમની વિરુદ્ધ ન્યાય મેળવવા માટે શાંતિપ્રિય, જાણું કહેવાનો એટલે કઠોળ જંગલોના નિયમો એવું શા માટે કરવામાં કહેવામાં આવ્યો શબ્દ, તો કે એક કોડ આપણને ખબર છે કે ગવર્મેન્ટ એ જંગલોના રક્ષણ માટે, જંગલોના સંવર્ધન માટે પણ ઘણા કાયદાઓ લાવ્યા છે કે આપણે વૃક્ષોને કાપી ન શકીએ, વૃક્ષોને કાપવા હોય તો પણ એ ગુનો કહેવાય, વૃક્ષોનું જતન કરવું જોઈએ. આ બધી આપણી નૈતિક ફરજો છે. પણ બીજી તરફ એ ગવર્મેન્ટ માટે એમની આર્થિક બાબત માટે, આર્થિક હેતુ માટે એ પણ કાયદાઓ છે કે કોઈ પણ બીજા સામાયિક બરાબર સામાજિક હેતુ વિકાસ અને લાભ માટે તમે જંગલોનું એ સરકારની પરવાનગીથી શું કરી શકો છો, નાશ કરી એટલે કાપી શકો છો નાશ. પણ હા, કારણ કે તમે જયારે જંગલોમાંથી વૃક્ષો કાપી જેમનું બીજા રાજ્યની અંદર, બીજા પ્રદેશની અંદર, બીજા દેશની અંદર, બીજા લોકોને નિકાસ કરો, તો લાકડું જુદી જુદી જગ્યાએ ઉપયોગી આવે છે. તો જેમના કારણે લોકોને રોજગારી મળશે, કારણ કે લાકડું કાપશે એટલે લોકોને રોજગારી મળશે, ગવર્મેન્ટને ટેક્સ મળશે, એ લાકડાના પૈસા આર્થિક રીતે પણ પાછું મળશે. પણ બીજી તરફ એ વૃક્ષોને શું ફરી પાછું કરો, જતન કરી અને ફરી પાછું એ જંગલને તૈયાર કરો.
તો આજે ટૂંકમાં કઠોર નિયમ છે કે સરકારે આર્થિક લાભ માટે અને લોકોના વિકાસ માટે જંગલોને કાપી શકે. તો આ એટલા માટે એ કહે છે કે સરકારની મંજૂરીથી થઈ શકે. તો લોકો એવું કહે છે કે સરકારનો જે આ કઠોર નિયમ છે એ કઠોર નિયમની સામે લોકોને શું મેળવો છે? ન્યાય મેળવવો છે, જસ્ટિસ મેળવવી છે. એટલે લોકો આ કઠોર જંગલોના કઠોર નિયમોની સામે ન્યાય મેળવવા માટે જો પાછળથી જતા દીધો બરાબર ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, કઠોર જંગલોના નિયમની ઓપોઝિશન અને વિરુદ્ધમાં ઓપ્ટેન જસ્ટિસ એટલે ન્યાય મેળવવા માટે પીસફુલ રેસિસ્ટન્સ એટલે શાંતિપૂર્ણ વિરોધ, સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ એ ગઢવાલ તેરી ગઢવાલના લોકોએ શરૂ કરી હતી. સમજાઈ ગયું કહેવાનો કે તેરી ગઢવાલના લોકોએ શું કામ? તો કે એમ જંગલનો નાશ થતો હતો, તો જંગલના નાશ થવાના કારણે તેમની આર્થિક પાયાની બરાબર જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવા માટે તેમને ખૂબ જ મુશ્કેલી પડી. તો એટલા માટે એ જંગલોનું રક્ષણ કરવા માટે એમણે શું કર્યું? આજે સરકારી ગવર્મેન્ટ જે જંગલનો બરાબર કઠોર નિયમ છે, જંગલના કઠોર નિયમની સામે એમણે પોતાનો ન્યાય મેળવવા માટે શાંતિપૂર્ણ રીતે સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ શરૂ કરી હતી. અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ધ તિલરી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. હવે શું કહે છે? જ્યારે તેમણે આ અસહકારની ચળવળ શરૂ કરી એટલે એક પ્રકારનું આંદોલન કર્યું, તો આ આંદોલનની અંદર આ અસહકારની ચળવળની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા. કેવી રીતે? તો એ બતાવે છે. જો ઇન ધેટ યર તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ એટલે ઘણા બધા લોકો વેર કિલ્ડ એટલે મરાઈ ગયા હતા, મરાયા હતા ઇન ટિલરી એટલે ટિલરીમાં બાય ધ આર્મ્ડ ફોર્સ બરાબર એટલે હથિયારધારી દળો સેના દ્વારા ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. તેરી ગઢવાલના તેરી ગઢવાલ રાજ્યના હથિયારી દળો દ્વારા તિલરીમાં ઘણા બધા લોકો મરાયા હતા. વેન જ્યારે એ ફોર્મડ અ પ્રોટેક્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, અગેન્સ્ટ એના વિરુદ્ધમાં અગેન્સ્ટ ઓફિશિયલ બરાબર ત્યાંની ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે અધિકૃત જંગલ નીતિ વિરુદ્ધમાં, અધિકૃત જંગલ નીતિ વિરુદ્ધમાં જ્યારે લોકોએ સભા ભરી ત્યારે તેરી ગઢવાલના તેરી ગઢવાલ રાજ્યના આર્મી કે સૈન્ય દળો દ્વારા ઘણા લોકોને એ વર્ષે મારી નાખવામાં આવ્યા હતા. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે? કે જ્યારે આ લોકોએ શું કર્યું કે જે આ એમના નીતિ નિયમો હતા એ નીતિ નિયમોની સામે લડવા માટે એ લોકોએ શું કર્યું હતું? એક મિટિંગનું આયોજન કર્યું, એકઠા થયા. તો એટલે કે આ અધિકૃત જે નિયમ નીતિની સામે બરાબર એ લડવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મળી આવતા ત્યારે આ જે તેરી ગઢવાલ રાજ્યના જે સૈન્ય દળો છે એ સૈન્ય દળો દ્વારા તે વર્ષે તેરીમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. પણ છતાં પણ વિદ્યાર્થી મિત્રો એમના ઉપર આટલી બધી મુસીબત થઈ છતાં પણ એ લોકોએ પોતાની પાયાની જરૂરિયાત એટલે કે જંગલો, એ જંગલોને બચાવવા માટે પોતે હિંમત હાર્યા ન હતા. આ બધી જ મુસીબતો સામનો કરી અને તેમણે તેમની ચળવળો શરૂ રાખી અને તેમણે પોતાના ન્યાય મેળવ્યો. સરકારને પણ ગવર્મેન્ટને પણ તેમના નિર્ણય તેમની જે ટ્રેજેડી છે એ ટ્રેજેડી માટે નિર્ણય માટે ફરી પાછું વિચારવા માટે મજબૂર કરી દીધું, દબાણ કરી દીધું. હવે તેથી તો લુક એટ ધ પિક્ચર, લુક એટ ધ પિક્ચર, આ ચિત્ર તરફ જુઓ. જો આપણે 23 નંબર 27 ઉપર નીચે ચિત્ર આપેલું છે એમનું કહે છે કે આ ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? વોટ ડુ યુ નોટિસ? તમે તેમાં શું નોંધો છો?
તમે તેમાં શું જુઓ છો કે તમને તેમાં શું દેખાય છે, શું લાગે છે? They are some women, men and children embracing the tree. શું કે છે? There are the ત્યાં છે some men, કેટલાક માણસો, વુમન એટલે સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન અને બાળકો. જો એ ચિલ્ડ્રન એ ચિત્રની અંદર ત્યાં આપણને જોવા મળે છે, શું જોવા મળે છે? કેટલાક માણસો, કેટલીક સ્ત્રીઓ અને કેટલાક બાળકો કેવી રીતે ઇમ્બ્રેઝિંગ એટલે ભેટી પડ્યા છે કેને, તો કે છત્રી એટલે વૃક્ષને. ત્યાં આપણને કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો એ વૃક્ષોને ભેટી પડ્યા છે. The two men are with swords in their hand. અને ત્યાં બીજા બે માણસ આપણે જોઈ શકીએ છીએ. જો two men એટલે બે માણસ, are છે with swords એટલે કરવત, with their hands એટલે તેઓના હાથમાં, તેઓના હાથમાં કરવત સાથે બે માણસો છે. They want to cut down the trees. અને તે બંને બંને માણસો, ક્યાં બંને માણસો? કે જેમના હાથમાં તે કરવત રહેલી છે, તે કરવત રહેલા રહેલી તે બંને માણસો કે વોન્ટેડ એટલે ઈચ્છે છે, ટૂકટ એટલે કાપવા, ટ્રી એટલે તે વૃક્ષોને, તે વૃક્ષોને કાપવા ઈચ્છે છે. બટ પણ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. બટ પણ પીપલ એટલે તે લોકો આર પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરી રહ્યા છે, જેમ એટલે તેઓનું એટલે કે તે વૃક્ષોનું. સમજાય છે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીં? તો કે અહીં આપણને આ ચિત્ર દ્વારા એવું કહેવા માંગે છે કે બે માણસો રહ્યા એટલે કે અમુક માણસ એ વૃક્ષોને કાપવા માટે પોતાની સાથે પૂરતા હથિયાર એટલે કે કરવત લઈને આવી પડ્યા છે, અને પોતાના હાથમાં રહેલી કરવત રહેલા માણસો એ વૃક્ષોને કાપવા ઈચ્છે છે. પણ એ વૃક્ષોને કાપવા માટે જે બીજા ગામના સ્થાનિક લોકો છે એ વૃક્ષોને કાપવા માટેની તેમને પરવાનગી આપતા નથી, એટલે માણસ તેમને વૃક્ષો કાપવા નથી દેતા. એટલા માટે તે પોતાના વૃક્ષોને એ ભેટી પડે છે, બસ ભરીને ટીંગાઈ જાય છે. એ લોકો એવું કહે છે કે વૃક્ષો એ અમારું જીવન છે, આ વૃક્ષો એ અમારા બાળકો છે. જો તમારે વૃક્ષોને કાપવા હોય તો એ પહેલા તમારે અમારો જીવ લેવો પડશે, અમને કાપવા પડશે. એટલે કે વૃક્ષોને કાપતા અટકાવવા માટે એ બાળકો, મહિલાઓ અને પુરુષો એ વૃક્ષોને ભેટી પડે છે. ધે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી એટેચ્ડ ટુ ધેમ. જો ધે ડુ નોટ એલાઉ, તેઓ પરવાનગી આપતા નથી, ધેમ એટલે તેઓને, ટુ ડુ એટલે તેવું કરવાની, એની હાર્મ એટલે કોઈ પણ નુકસાન પહોંચાડવા દેવાની, ટુ ધ ટ્રી એટલે વૃક્ષોને, તેઓ વૃક્ષોને કોઈ પણ પ્રકારની નુકસાની પહોંચાડવા દેવાની પરવાનગી આપતા નથી. એટલે કે એ લોકો છે, એ લોકો વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન, હાનિ પહોંચાડવા દેવા ઈચ્છતા નથી. એ કારણ કે ધે આર ઇમોશનલી એટેચ્ડ ટુ ધેમ. ધે આર ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે એટેચ્ડ એટલે જોડાયેલા છે, ટુ ધેમ એટલે તેઓ સાથે, કારણ કે તેઓ તેમની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. ઇટ વોઝ, આ શું હતું? એમનું નામ આપ્યું છે કે તે ચિપકો મુમેન્ટ એટલે ચિપકો ચળવળ હતી. તેના માટેની ટુ સેવ ધ ફોરેસ્ટ એટલે તે જંગલોને તે બચાવવા માટે, કે તે જંગલોને બચાવવા માટે તે ચિપકો ચળવળ હતી. મુમેન્ટ, ધ મુમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને શું કહે છે? આ મુમેન્ટ એટલે આ ચળવળે, સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, આ ચળવળે એ લીલા જંગલોને બચાવ્યા હતા, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું, અને તેઓએ તે પર્યાવરણનું રક્ષણ કર્યું હતું. ઘણી વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધીનું લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો આજે આપણે જોયું કે એ લોકો જંગલોને કાપતું અટકાવવા માટે કેવી રીતે લડાઈ કરી રહ્યા છે. તેમને એક
સત્યાગ્રહ નામની એક અસહકારની ચળવળ શરૂ કરી, પછી ચિપકો મુવમેન્ટ શરૂ કરી. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણો લેક્ચર પૂર્ણ કરીએ એ પહેલા ફરી પાછું આપણે આજના લેક્ચરની અંદર જેટલું સમજ્યા છીએ તેમનું એક વખત ફરી પાછું આપણે રિવિઝન કરી લઈએ. તો ફરીથી આજના લેક્ચરની અંદર આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી જ્યાં ફરી પાછું એક વખત રિવિઝન કરી લઈએ. ઇન 1930 એટલે કે 1930માં પીપલ ઓફ તેરી ગઢવાલ, તેરી ગઢવાલના લોકોએ બિગન ડે શરૂ કરી નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે અસહકારની ચળવળ, કોલ્ડ સત્યાગ્રહ, સત્યાગ્રહ નામની અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ, એક શાંતિપૂર્ણ વિરોધ, ટુ ઓબટેન એટલે મેળવવા, જસ્ટિસ એટલે ન્યાય, ઇન ઓપોઝિશન એટલે ના વિરુદ્ધમાં, ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, ઓપરેસિવ એટલે કઠોર, ફોરેસ્ટ લો એટલે જંગલના નિયમ વિરુદ્ધ. રેડી? આખું શું લઈ શકી? 1930માં તેરી ગઢવાલના લોકોએ કઠોર જંગલના નિયમની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે શાંતિપ્રિય વિરોધ, સત્યાગ્રહ નામની અસહકારની ચળવળ શરૂ કરી હતી. કે ઇન ધેટ યર, તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તેહરી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ વેન ધે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. પેલા પાછળ શું લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો? વેન જ્યારે થઈ એટલે તેઓએ ફોર્મ્ડ અ પ્રોટેક્ટિંગ મિટિંગ એટલે કે રક્ષણાત્મક મિટિંગ નું આયોજન કર્યું હતું કે કરી હતી અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, અધિકૃત જંગલ નીતિની વિરુદ્ધમાં. આપણે એમ લેવાય કે જ્યારે અધિકૃત જંગલ નીતિની વિરુદ્ધમાં એક મિટિંગ કરી હતી ત્યારે હવે આગળ વધી જવાનું. બરાબર. કે તેરી ગઢવાલ રાજ્યના આર્મ્ડ ફોર્સ એટલે હથિયારી દળો દ્વારા તેરીમાં એ વર્ષે ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આપણે સમજી ગયું? ફરી પાછું. જ્યારે અધિકૃત જંગલો નીતિ વિરુદ્ધમાં મિટિંગ કરી હતી ત્યારે તેરી ગઢવાલ રાજ્યના સૈન્ય દળો દ્વારા તિલેરીમાં ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. લુક એટ ધીસ પિક્ચર, આ ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ, તમે તેમાં શું નોંધો છો? તમને તેમાં શું લાગે છે? ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન, ત્યાં કેટલાક પુરુષો, મહિલાઓ અને સ્ત્રીઓ છે કે જે ઇમ્બ્રેઝિંગ ભેટી પડ્યા છે ધ ટ્રી એટલે વૃક્ષને. ત્યાં કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો કે જે વૃક્ષોને ભેટી પડ્યા, બાસ ભરી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ ટોર્ચ ઇન ધેર હેન્ડ્સ, અને બીજી તરફ કહીએ તો ટુ મેન્સ એટલે બે માણસો, બરાબર, આર એટલે છે, વિથ સોર્સ એટલે કરવત, ઇન ધેર હેન્ડ્સ એટલે તેમના હાથમાં, અને બીજા બે માણસો કે જ્યાં તેમના હાથમાં કરવત સાથે છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રી, ધે વોન્ટ એટલે તેઓ ઈચ્છે છે, ટુ કટ ડાઉન એટલે કાપવા, ધ ટ્રીસ એટલે વૃક્ષોને, તેઓ આ વૃક્ષોને કાપવા ઈચ્છે છે. બટ પણ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, બટ પણ પીપલ એટલે લોકો આર પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરી રહ્યા છે, ધેમ એટલે તેઓનું, એ લોકો એ વૃક્ષો કાપવા ઈચ્છે છે પણ એ લોકો તેમનું રક્ષણ કરી રહ્યા છે. ધે ડુ નોટ એલાઉ, તેઓ પરવાનગી આપતા નથી, તેમ એટલે તેઓને, ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રી, તે વૃક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાની, તેઓને તે વૃક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાની પરવાનગી આપતા નથી. એ કારણ કે ધે આર ઇમોશનલી એટેચ્ડ ટુ ધેમ,
કારણ કે જે યાર એટલે તેઓ ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે એ ટેસ્ટો એટલે જોડાયેલા છે તું જેમ એટલે તેઓ સાથે, કારણ કે તેઓ ભાવાત્મક રીતે તેઓની સાથે જોડાયેલા છે. ઇટ વોઝ ટુ ચિપકો મુમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને તે શું હતું કે જંગલોના રક્ષણ માટે ચિપકો મુમેન્ટ, ચિપકો ચળવળ હતી. મુમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. અને આ મુમેન્ટે આ ચળવળે શું કર્યું, સેવ ધ ગ્રીન ફોરેસ્ટ, કે લીલા જંગલોને બચાવ્યા હતા, એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, અને કે પર્યાવરણનું રક્ષણ કર્યું હતું. જ્યારે વિદ્યાર્થી મિત્રો તો લગભગ બધાને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ઝડપથી લેક્ચર પૂર્ણ કરીએ એ પહેલા આજે જેટલું આપણે ચલાવ્યું છે, આપણે જેટલું સમજ્યા છે, એ બધી જ વસ્તુનું એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી લેશે, એક વખત જોઈ લેશે. તો ચાલો ફટાફટ એક વખત વાંચી લો, એક મિનિટનો સમય આપું છું વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે અને સમજાઈ ગયું પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ જ છે આપણે સિસ્ટમ મુજબ આપણા રિવિઝન માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ દરરોજે દરરોજ ચાલેલું ભાષાંતર આપણી બુકની અંદર લખતું જવાનું છે અને એનું રિવિઝન કરતું જવાનું છે. જો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરની અંદર આ જ પાઠને આપણે અહીંથી જ કન્ટિન્યુ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.